लिबर्टी स्कूल में ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों, अपने धोरण 11 में गया समय में जो पोस्ट ऑफिस नवलिका जी भणता था एम अपने प्रथम भाग पर वीडियो माध्यम द्वारा भण्या था, बीजो भाग पर भण्या था। आज जी आ नवलिका जो शेष भाग कहवा यो अंतिम भाग एम जुए तो आ पोस्ट ऑफिस शिक्षक साबित क्यों थाय पोस्ट ऑफिस वार्ता है यानी मुख्य पात्र है अली डोसो। अली डोसो हम अँ कने अली डोसो पोता दीकरी मरियम आज मरियम माटे मरियम ए सासरे गई है। ये समय में पोते एनी ए पत्र ने राह जोईने ये पोते ये बैठो छे त्यारे ए समय में पोताना घर थी थोड़े दूरी पोस्ट ऑफिस जे आवेली छे त्यां पोस्ट ऑफिसे पोताना ए पत्र लेवा माटे मरियम ने त्यां एटले मरियम नो जे पत्र लेवा माटे पोस्ट ऑफिसे ए जाय छे। तो अहीं आपणे जोयुं हतुं के ए रोजे रोज ए सवारना पहोरना जेम दिनचर्या होय एम ए पोस्ट ऑफिसना दरवाजानी आगळ आवीने ए अली डोसो ए बेसी जाय छे। परंतु ये पण आपणे जोयुं हतुं के आज सुधी ए मरियमनो एक कागळ आव्यो नथी। हवे रोज ने रोज ने कारणे आवाना कारणे जे पोस्ट ऑफिसना जे कर्मचारीओ छे एमनी आगळ अली डोसो एक जे उपहासनो एक पात्र बनी जाय छे। अने ए पण आपणे जोयुं हतुं जे गया वीडियोमां एनी पछी आपणे ए पण जोयुं हतुं के अली डोसो हवे જ્યારે એ વૃદ્ધાવસ્થાના આરે આવી ચૂક્યો છે એ સમયમાં પોતે પોતાની જુવાનીને યાદ કરીને એ રડે છે। હવે જ્યારે આ જે અંતિમ ભાગમાં હવે છેલ્લે જ્યારે અલી ડોસો એ પોતે પોસ્ટ ઓફિસ તરફ જ્યારે આવે છે એ સમયમાં અહીંયા જ્યારે અલી ડોસાને જે જિંદગી એ જે શેષ જિંદગી કહેવાય અને હવે પોતાના મનમાં થઈ જાય છે કદાચ જો મરિયમનું કાગળ આવે કે ન આવે પણ હું એ પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ છે જે પોસ્ટ માસ્ટર છે એમને જરા એ ભલામણ તો એ કરી આવું એવું એ વિચારી અને અલી ડોસો એ પોસ્ટ ઓફિસ તરફ એ જાય છે અને ત્યાં એ જઈ અને આજે એની આપણે હવે જોશું એ જે પુસ્તક કાઢીને તો જોશું તો જે આજે એની આંખમાં આંસુની જે અનાથના આંસુની એ છલક હતી અને જેવી રીતે અનાથ જે અનાથ બાળક હોય અને કેવી રીતે જેને કોઈપણ પ્રકારનો સહારો ના હોય અને જે આંખો દ્વારા એ માધ્યમ દ્વારા એ દેખાતો હોય એમ એની એ જે છલક એ દેખાતી હતી અશ્રદ્ધા ન હતી એનામાં અશ્રદ્ધા હતી નહીં એનામાં શ્રદ્ધા હતી કે ચોક્કસ મારો મરિયમનો એક આગળ આવશે જ અને પણ ધૈર્યનો અંત આવ્યો બની એવું કે આ જે ધીરજ હતી એનો જે અંત આવ્યો ધૈર્ય એટલે ધીરજ અહીંયા ધૈર્ય એટલે ધીરજ હવે અલી ડોસાનો જે ધીરજનો જે અંત આવ્યો છે અને અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે અને હવે જે અલી ડોસો એ જીવનમાં એ કંટાળી ચૂક્યો છે એને એમ થવા લાગ્યું કે કદાચ હવે મરિયમનો કાગળ એ ક્યાંથી આવશે તો અને એ સમયમાં જ્યારે જે અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસે એ જાય છે ત્યાં કારકુન અને બંને વચ્ચે એ વાતચીત થાય છે ત્યારે જોઈએ એક કારકુને એની પાછળ આવતો લાગ્યો અલી તેના તરફ ફર્યો ભાઈ હવે એ સમયમાં પોસ્ટ ઓફિસમાં જે કર્મચારી જે કારકુન હતો એ ત્યાં આવ્યો અને એની તરફ જે આવતો જોઈ અને અલી એના તરફ ફર્યો અને કહ્યું ભાઈ એટલે એ સમયમાં કારકુને ચમક્યો પણ તે સારો હતો આ જેવો ભાઈ જે શબ્દ બોલ્યો જે અલી ડોસો એ સમયમાં કારકુને ચમક્યો અને એને એ ખબર પડી કે કોણ છે તો એ સમયમાં કે કેમ જુઓ આ મારી પાસે છે એમ કહીને પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી આપી કાઢી હવે બન્યો અલી ડોસો હતો એ આ કારકુનની પાસે જઈ અને કહે કે લો આ મારી પાસે જૂની પતરાની દાબડી એટલે જૂના સમયની જે પતરાની દાબડી હતી એ દાબડીમાંથી અલીએ 5 ગીનીનો એટલે કે એક જે સોનાનો જે સિક્કો કહેવાય એ ગીની એટલે જે સિક્કો કહેવાય અહીંયા ગીનીનો અર્થ થાય છે એ સિક્કો જે ચરણમય સમયમાં જે ચાલતું હતું તે કે એ ગીની એ સિક્કો એ જે એ પોતે ગની જે સિક્કો છે એ કાઢી આપે છે ત્યારે એ સમયમાં એ કારણ કે શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આગલી જિંદી જ્યારે એવો સિક્કો જે 5 જે ગીની નહોતો એમને એ બતાવીને કહે છે કે શું દેખાય છે અલી શૂન્ય મનસે જાણે આગળ એ કરી જીંદો હોય એના તરફ એ બતાવતો એમ કહ્યો કે જો આકાશ અને એ સમયમાં એ પોતે કહે છે જે આકાશ અહીંયા અલી એ કારકુનને કહે છે જો ઉપર શું દેખાય છે કે આકાશ દેખાય છે ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં હું તમને એ પૈસા આપું છું
કે જે આ પાંચ આને જે પાંચ ગીની નો જતો જે પાંચ સિક્કો હતો જે સોનાનો એ પોતે પોસ્ટ માસ્ટરને અલી આપે છે અને એ સમયમાં સાક્ષીકોને જે એ ભગવાન પરમાત્માને કરે અલ્લાહને કરે છે એમના જે મુસલમાન જ્ઞાતિ હોવાના કારણે એ પોતે અલ્લાહને માને ભગવાનને અને એ સાક્ષી આપી અને કહે છે કે લો હું તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો એ પહોંચાડું કે હું તમને આ જે સિક્કો આપું છું અને એના કારણે તમે મારી મરિયમ જે દીકરી છે એનો જ્યારે એ કાગળ આવે ત્યારે મારે ત્યાં એ પહોંચાડી દેજો આવું કહે છે કારકુન આશ્ચર્યમાં સ્થિર ઉભો હતો અને એને એ કારકુનને એક નવાઈ લાગી કે શું કરે છે ક્યાંથી ક્યાં એ પહોંચાડો કે આ ક્યાંથી હવે એ કારકુન કહે છે કે જે કાગળ આવે છે કાગળને મારે ક્યાંથી ક્યાં એ પહોંચાડો ત્યારે એ સમયમાં જે અલી ડોસો કહે છે કે મારી કબર ઉપર હવે કે મારી કબર ઉપર કબર એટલે કે જ્યાં જે મૃત વ્યક્તિને દાટવાની જગ્યાને કબર કહેવામાં આવે છે યાદ રાખજો શબ્દ સમૂહ માટે એક સવાલ કે મૃત જે મૃત પામેલ વ્યક્તિને જે દાટવાની જગ્યાને કબર કહેવામાં આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે કે મારી જે કબર છે એના ઉપર તમે હે ઓલો પ્રશ્નજીના દ્વારા કહે છે કારકુનના મનું કે હે જ્યારે એ સમયમાં અલી ડોસો કહે કે સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અલી ડોસો હવે કહે છે કે આજે મારો એ છેલ્લો દિવસ છે અરે રે છેલ્લો મરિયમ ન મળી કાગળો ન મળ્યો ન મળ્યો કે મને મરિયમ પણ મળી નહીં અને એણે લખેલો કાગળ પણ મને મળ્યો નહીં અલીની આંખમાં ધ્યાન હતું અને અલીની આંખમાં વિરહની એ જે આંખમાં જે આંસુઓ એ દેખાતા હતા હવે કારકુન ધીમે ધીમે એ તેનાથી છૂટો પડીને ચાલ્યો ગયો હવે અલીની પાસેથી કારકુન પણ ત્યાંથી નીકળી ગયો છે વિચાર કરો મિત્રો અલી જ્યારે પોતાની છેલ્લી ઘડીએ જ્યારે જીવનના છેલ્લા અંતમાં એ પોતે એ કારકુન પાસે આવે છે અને કારકુન પાસે આવી અને જ્યારે આ બધી એ ભલામણો કરે છે ત્યારે એ સમયમાં કહે છે જ્યારે અલી અને કારકુને છૂટા પડે છે તેના ખિસ્સામાં 3 તોલા સોનું એ પડ્યું હતું હવે અલીના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને ત્યારથી અલી ત્યાંથી પોસ્ટ ઓફિસથી ગયો ત્યારથી કોઈ દિવસ એ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા કોઈને હતી જ નહીં કે એની જે દેખભાળ એ ક્યાં ગયો છે એની કોઈ દેખભાળ કરવાની ચિંતા કોઈના પાસે હતી જ નહીં એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતો કે એક દિવસ જે પોસ્ટ માસ્ટર હતો એ ચિંતામાં હતો તેમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી હવે બની હું કે એક દિવસ પોસ્ટ માસ્ટરે ચિંતામાં હતો એની દીકરી દેશ પરદેશમાં એ દૂર રહેતી હશે અને એ માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠો હતો કે એના સમાચારની રાહ જોઈને પોસ્ટ માસ્ટર એ દુઃખમાં એ બેઠો હતો એ રડતો હતો ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો અને પોસ્ટ માસ્ટરે ટપાલ આવી અને ટપાલનો જે જથ્થાબંધ ભાગ હતો એ પકડ્યો અને એણે રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારીને પોસ્ટ માસ્ટરે ઝપાટાબંધ એ કવર એ ઊંચકી લીધું હવે જે રંગ ઉપરથી જોઈ અને એ ટપાલ જોઈને એના મનમાં એમ થયું કે આ મારો જ કાગળ છે જે પોસ્ટ માસ્ટરના મનમાં એમ થયું કે મારી દીકરીના સમાચાર માટેનો એ કાગળ આવ્યો છે એટલે ઝપાટાબંધ એટલે સતત જલ્દી એણે એક કવરને ઊંચકી લીધું પણ એના ઉપર સરનામું હતું એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા કે એના ઉપર એ પોસ્ટ કાર્ડ ઉપર જે ટપાલ હતી એના ઉપર જે કાગળ ઉપર એ સરનામું હતું કોચમેન અલી ડોસા જે વ્યક્તિ આટલા વર્ષોથી રાહ જોઈને એ પોતે આજે એ રહ્યો નથી એ સમયમાં એની મરિયમનો એ કાગળ આવે છે ત્યારે તો એ કાગળ છે એ પોસ્ટ માસ્ટરના હાથમાં આવે છે અને પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના જે કાગળની રાહ જોઈને બેઠો હોય છે ત્યાં અલી ડોસાના એ દીકરીનો કંઈ કાગળ આવે છે ત્યારે જે જુએ છે અને એના ઉપર લખેલો હોય છે કે કોચમેન અલી ડોસો એનો એ પરિસ્થિતિ સરનામું આપેલો હોય છે વીજળીનો આંચકો લાગ્યો હોય એમ તેમણે એ નીચે એ નાખી દીધી અને જેમ વીજળીનો આંચકો એટલે જેમ 100 ફટકે લાગે ને આપણે જેમ એક ગભરાઈએ એમ એમણે આ ઝડપથી એ કાગળને નીચો નાખ્યો અને દિલગીરી અને ચિંતાથી થોડીક ક્ષણમાં એમનો એ અધિકારીનો જે અધિકારીનો કડક સ્વભાવ એ જતો રહી અને માનવ સ્વભાવ એ બહાર આવ્યો હવે બધી ચિંતા છોડી અને જ્યારે પોતે અધિકારી છે એવું એ ગણ્યા વિના પોતાનો માનવ સ્વભાવ યાદ આવ્યો પોતાને અલીના શબ્દો યાદ આવ્યા અને એમણે એકદમ સાંભળ્યું કે આ પેલો ડોસાનું કવર
અને કદાચ એની દીકરી મરિયમનું છે. તરત જ એમને આ પોસ્ટ માસ્ટરને પેલું યાદ આવ્યું કે પેલો અલી ડોસો આવતો હતો અને એ અલી ડોસાનો જે આ એ કવર છે અને આ કવર ઉપર જે સરનામું આપેલું છે એ આ જે કોચમેન અલી ડોસાનો છે અને એ શબ્દ એમને યાદ આવ્યો, એ સમય યાદ આવ્યો અને તરત જ કદાચ એને થયું કે આ મરિયમનું છે. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ એમ કરીને લક્ષ્મીદાસ એમનો એક એ કર્મચારી છે, સાથી મિત્ર છે, એમને કહ્યું લક્ષ્મીદાસ એમ એ પોસ્ટ માસ્ટરે એ બૂમ પાડી. લક્ષ્મીમાં જે લક્ષ્મીદાસ હતો તે જ માણસ હતો કે જેને અલી જે અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કે અલી ડોસો જ્યારે પોતે પોસ્ટ ઓફિસમાંથી વિદાય થયો ને જ્યારે છેલ્લા દિવસે ત્યારે એમણે લક્ષ્મીદાસ નામનો એક કર્મચારીને એમણે છેલ્લે પૈસા આપ્યા હતા અને એ ભલામણ કરી હતી કે મારો કાગળ આવે તો મારી કબર ઉપર તમે એ મૂકવા આવજો. ત્યારે એ સમયમાં પોસ્ટ માસ્ટર પેલા લક્ષ્મીદાસ નામના વ્યક્તિને એ બોલાવે છે. તો અહીંયા એક લક્ષ્મીદાસ નામનું એક પાત્ર છે, લક્ષ્મીદાસને એ બોલાવે છે અને કહે છે કે તરત જ કેમ સાહેબ, લક્ષ્મીદાસ આવે, કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે? એ કે આજે જે લક્ષ્મીદાસ એ પોતે આવ્યા અને એ સમયમાં પોસ્ટમાસ્ટર કહેવા લાગ્યા કે ભાઈ આ તમારા જે અલી ડોસા જે કોચમેન અલી ડોસા છે એ ક્યાં છે, આજે અમને કાગળ આવ્યો છે. તો એ સમયમાં લક્ષ્મીદાસ કહે છે કે હું એ તપાસ કરીશ, કે ચલો હું એમની એ તપાસ કરીશ કે ક્યાં છે. તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા અને એ દિવસે પોસ્ટમાસ્ટરના કોઈ સમાચાર આવ્યા નહીં. હવે બન્યું પોસ્ટમાસ્ટર જે એની દીકરીને રાહ જોઈને બેઠો તો સમાચાર મળવા માટે, પણ એ દિવસે એના એ સમાચાર એની દીકરીના આવ્યા નહીં. આખી રાત્રિ એ શંકામાં વિતાવી અને આખી રાત એનામાં એ જે શંકા સંદેહ એ થવા લાગ્યા. બીજે દિવસે સવારના 3 વાગ્યામાં તો તે ઓફિસમાં એ બેઠા હતા. સવારમાં એ પોસ્ટમાસ્ટર સવારના 3 વાગે ઓફિસમાં આવીને બેસી ગયો. 4 વાગીને અલી ડોસા આવે કે હું એ પોતાને તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી કે સવારમાં 4 વાગે અલી ડોસો મારી પોસ્ટ ઓફિસે આવે તો એમને હું જાતે જ એ આ એમની એ દીકરીને કવર આપું એમ માનીને એ પોતે સવારમાં પહોરમાં એ પોતે પોસ્ટ ઓફિસે એ આવી ચૂક્યા હતા. કેમ? કારણ કે દીકરીની એમને પણ એ યાદ આવી હતી અને એ જ્યારે એ પણ એક માદી હતી અને એમનું પણ એ કવર જે એક કાગળ આવવાનું હતું એ વિચારીને પોતે અહીં આવે છે. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા અને વૃદ્ધ ડોસો જે અલી ડોસો એ પોતે જ્યારે પોસ્ટ ઓફિસે એ પોતે આવતો હતો ત્યારે એની પરિસ્થિતિને પોસ્ટ માસ્ટર એ જાણેલ છે. આ જ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં એ ગાળી હતી. આજે સવારમાં જે સમય એમણે એ ગાળ્યો હતો એ સમય બધો એ કાગળ તરફ ગયો હતો. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળના તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળ્યું હતું કે જે અલી ડોસાએ 5-5 વર્ષ સુધી સવારમાં આવી અને એ કાગળની જે રાહ જોઈને બેઠો હતો આજે એના તરફ એના જે હૃદય તરફ આજે પહેલું વહેલું પોસ્ટ માસ્ટરનું એ લાગણીથી એનું જે હૃદય એના તરફ ગયું હતું. બરાબર 5 વાગે બારણા પર એ ટકોરો પડ્યો. બરાબર 5 વાગ્યા સવારનો સમય થયો અને બારણા ઉપર એક ઘંટડી વાગી. પોસ્ટમેન હજી આવ્યો ન હતા. પોસ્ટમેન આજ સુધી એ ત્યાં સુધી આવ્યો ન હતો પણ આ ટકોરો અલીનો તો હતો એમ લાગ્યું. હવે પોસ્ટમાસ્ટરના મનમાં થયું કદાચ આ એ ઘંટડી કદાચ એ અલી ડોસાની હોય તો એમ એમને લાગ્યું. પોસ્ટમાસ્ટર એ ઉઠ્યા અને પોસ્ટમાસ્ટર પોતે ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયની પીછાને તેમ આજે એ દોડ્યા. બારણું ખોલ્યું. જેવી રીતે પિતાનું હૃદય એક પિતા જ એનું એ ઓળખી શકે છે પીછાને એટલે એ ઓળખવું એમ એ દોડ્યા પોસ્ટમાસ્ટર અને બારણું ખોલ્યું. જેવું બારણું ખુલે છે ત્યારે સમય આવો અલીભાઈ આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દિન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો કે આવો અલીભાઈ આ તમારો એ કાગળ છે. અને આ બારણામાં એક વૃદ્ધ ડોસો જાણે દિન એટલે ગરીબ ડોસો એ લાકડીના ટેકાથી પોતે એ નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તો ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીઓ એ કરડાઈના રંગ પર એ ભલમને છાઈ પીંચી ફેરવી લીધી. હવે તો એના આંસુઓ પણ તે છેલ્લી ગાલની એ ધારના હતા અને એના ચહેરાની જે કરચલીઓ પણ એ પડી ગઈ હતી અને જાણે એના ઉપર એ પીંછી ના ફેરવી જાય આંસુઓ. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું ને પોસ્ટમાં ઝડપ ભડક્યો. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. તેણે પોસ્ટમાસ્ટરે જ્યારે થોડીક વાર સામે એ જોયું
અને જરાક એટલે થોડી વાર એ ભડક્યો આમ ચમક્યો અને ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. જ્યારે અત્યારના સમયમાં એ ડોસાના સમયમાં એના આંખમાં એ તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. કે કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતા બારણા, એ બોલતો બારણા પાસે આવ્યો. હવે ત્યાં અલી ડોસો નથી આવ્યો, પણ લક્ષ્મીદાસ આવ્યો છે. અને એ જરાક એમની જે પોસ્ટમાસ્ટર હતા એમની સામે આવી અને બારણા પાસે આવીને લક્ષ્મીદાસ છે એ આવીને એ ઊભા રહે છે અને કહે છે. પણ પોસ્ટમાસ્ટર એ તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ એ જોયા કરી. પોસ્ટમાસ્ટર પણ લક્ષ્મીદાસ તરફ એ જોતા નથી અને પેલા બારણા તરફ જ એની એ નજર જાય છે. પણ ત્યાં કોઈ ન લાગ્યું, પણ ત્યાં એમને કોઈ જોવા મળ્યું નહીં. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. પોસ્ટમાસ્ટરને જાણે એ ચમકો થયો, જાણે સ્વપ્ન આવ્યું ને એવી પરિસ્થિતિ થઈ. હકીકતમાં અલી ડોસો હતા નહીં, એક દિવા સ્વપ્નની ટાઈપ આવ્યું અને એની આંખો ફાટી ગઈ. એ આમ બેચેન થઈ ગયો. શું કહેવાય, બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું, તે લક્ષ્મીદાસ તરફ ફર્યો. હવે બારણા તરફ તો કોઈ હતું નહીં. એને એક દિવા સ્વપ્ન એવો ભડકો પડ્યો કે જાણે અલી ડોસા છે. અલી ડોસા હતા નહીં. અને ત્યારે પોસ્ટમાસ્ટર એ લક્ષ્મીદાસ નામનો એમના જે કર્મચારી છે એમના તરફ જોયું. એના સવાલનો જવાબ વાળ્યો અને સવાલ, હા અલી ડોસા કોણ, તમે છો ને? હવે એ સમયમાં લક્ષ્મીદાસ કહે, હા તમે છો ને જે અલી ડોસા, એ તમે છો ને? છો ને જી, અલી ડોસા તો એ મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હવે લક્ષ્મીદાસ એમ કહે છે કે ભાઈ હા, અલી ડોસો તો એ મૃત્યુ પામ્યા, પણ એનો કાગળ હોય તો તમે મારી પાસે લાવો. હે કીધી લક્ષ્મીદાસ. હવે જ્યારે એ સમયમાં પોસ્ટમાસ્ટર, ક્યારે કે કેવી રીતે મર્યા અને ક્યારે કયા દિવસે? લક્ષ્મીદાસ ઉદ્ગાર વાચક ચિહ્ન દ્વારા કહે, દિલગીરથી કહે છે કે હા લક્ષ્મીદાસ જી, એને તો 3-1 મહિના થઈ ગયા, કે જી એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ પાડ્યો. સામેથી એ પોસ્ટ ઓફિસને એમાં એક પોસ્ટમેન આવતો હતો, એણે પણ સામે એ જવાબ એ કહ્યો. પોસ્ટમાસ્ટર દિગ્મૂઢ બની ગયા અને પોતે પોસ્ટમાસ્ટર પણ ચકિત થઈ ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. હજી તો મરિયમનો કાગળ એ દરવાજાની વચ્ચે પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી હતી. આ પોસ્ટમાસ્ટરની સામે અલીનું આખું ચરિત્ર, આખું એનું જે દ્રશ્ય એ દેખાઈ રહ્યું હતું. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે પણ કહ્યું કે લક્ષ્મીદાસે પોસ્ટમાસ્ટરને બધી હકીકત જણાવી કે અલી મને છેલ્લે ક્યારે મળ્યો અને કેવી રીતે મળ્યો એની બધી હકીકત એ સંભળાવે છે પોસ્ટમાસ્ટર સામે. અને એ સમયમાં કહે છે, પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોરોને નજર સમક્ષ અલીની મૂર્તિ બને ખડા થયા. એમનું મન એ બ્રહ્મ પડ્યું. હા બની હું કે એને ઓલા બારણામાં જે બેલ વાગ્યો એ ચિત્ર એની સમક્ષ આવ્યું. અને પછી એને જે અલીની આખી મૂર્તિ એ દેખાવા લાગી અને એનું મન એ શંકામાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. હવે પોતે પોસ્ટમાસ્ટર એમ કહે છે કે મને એ ખાલી એક શંકા હતી, સંદેહ હતો. હકીકતમાં એ અલી ડોસો હતો નહીં, એ તો મારે એ લક્ષ્મીદાસ હતો. પછી રોજનીશી ચાલી. પછી રોજનીશી એટલે કે દરરોજ જે બનેલા બનાવોને જે લખવામાં આવેલી જે નોંધપોથી કહેવાય, રોજના બનેલા બનાવોને જે લખવામાં આવતી નોંધપોથીને રોજનીશી કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ પરીક્ષામાં પૂછાશે એટલે એ ધ્યાન રાખજો. રોજનીશી એટલે કે રોજનું જે લખાણ લખવાની નોંધપોથી એને રોજનીશી કહેવામાં આવે છે. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. એટલે હવે તો આ રોજનીશીનો એ થઈ ગયો. કેમ રોજ રોજ એ યાદ કરવા લાગ્યા અલીને? પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન, ઝપાટા બંધ કાગળે ફેંકાઈ જતો. આ બધાનો જે પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ છે એ બધા પોતાના એ કાર્ય એ કરતા હતા. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટમાસ્ટર આજે એકી નજરે તરફ જોઈ રહ્યો હતો. દરેક કાગળમાં એને એક જ અલી ડોસાની જે નજર છે એ દેખાઈ રહી હતી. કવર એટલે કે એક આનો ને પોસ્ટ જે પોસ્ટકાર્ડ એટલે કે 2 પૈસા એ દ્રષ્ટિએ એ ચાલી ગઈ કે એક આનો એટલે જે પોસ્ટકાર્ડ અને 2 પૈસા લઈ જાય. અહીંયા એક કવર, એક આનો એટલે એક કવર અને પોસ્ટકાર્ડ એટલે એ પૈસા આપવા, એ 2 પૈસા. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક જે છોકરાનો કાગળ એટલે કે શું, જેવી રીતે આફ્રિકામાંથી કોઈ વિધવાનો એકના એક દીકરાનો એક કાગળ આવે તો શું પોસ્ટમાસ્ટર વધારે વધારે ઊંડા એ ઉતરે છે. કે જેવી રીતે કોઈ વિધવા એ માતા પોતાના દીકરાની રાહ જોઈને બેઠી હોય કે હમણાં એ કાગળ આવશે, ત્યારે એ કાગળની રાહ જોઈને જ્યારે એ આફ્રિકાથી એ કાગળ આવે છે, એમ પોસ્ટમાસ્ટર વધારે વધારે એ ઊંડા ઉતરતા એ આમાં આ દ્રશ્યમાં એ ઊંડા ઉતરતા જાય છે.
मनुष्य पोतानी दृष्टि छोड़ीने बीजाने दृष्टि जुए तो अर्धु जगत शांत थई जाय छे। एक प्रश्न पूछा छे कि लेखक ना मते अर्धु जगत क्यारे शांत थई जशे। आ आपणो ए प्रश्न ए मोस्ट आईएमपी जे परीक्षा लक्ष्य छे। तो मनुष्य पोतानी दृष्टि छोड़ी अने बीजानी दृष्टि जुए ने तो हमेशा अर्धु जगत शांत थई जाय। પોતાની દ્રષ્ટિ ના જોવે બીજાની દ્રષ્ટિ, કેમ? વ્યક્તિ શું કરે છે? શંકાના દાયરામાં રહીને પોતાનું જીવન અડધું એ વ્યતીત કરી નાખે છે। એ કરવું ન જોઈએ, પણ આ દુનિયાના જે વ્યવહારો પ્રમાણે એ રહેવું જોઈએ, તો અડધું જગત એ શાંત થઈ જશે એમ એ માને છે। તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જાય એ જતા હતા। હવે બની એવું કે પોસ્ટમાસ્ટર અને લક્ષ્મીદાસ બંને જણા આજે જે અલી ડોસો છે, અલી ડોસાને જ્યાં એ કબરમાં એ દાટવામાં આવે છે એ તરફ એ જઈ રહ્યા છે। મરિયમનો કાગળ સાથે જ હતો, એની દીકરી મરિયમનો કાગળ એ લઈને એ જતા હતા। કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસથી પાછા વળ્યા। લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને એ કાગળને લઈ અને અલી ડોસાના જે કબર ઉપર મૂકી દે છે। વિચાર કરો, અલી ડોસો એ મૃત્યુ પામે છે, એની જે કબર જે હતી એના પર જે દાટવાની જગ્યા હોય એના ઉપર જે એ કબર ઉપર મૂકી અને ત્યાંથી એ પાછા વળે છે। લક્ષ્મીદાસ ઉદાર આમ જે ઉદ્ગાર વાંચી ને લક્ષ્મીદાસ કહે છે, આજે સવારે તમે વહેલા આવ્યા કોણ? આજે કે પોસ્ટ માસ્ટરને કહે કે તમે આજે સવારમાં અહીં વહેલા આવ્યા, બરાબર એમ કે એ સમયે પોસ્ટ હાજી હા, અને તમે કીધું અલી ડોસા આમ ટપકા ટપકા આવે છે એટલે તમે કીધું અલી ડોસા એમ કહેતા 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 પોતે એટલે જે અચકી જાય છે કે પણ ત્યારે સમજાય નહીં કે આવા ટપકા ટપકા આવે એટલે કે મને ત્યારે એ સમજાતું નહીં, સમજાય એમ કરવા લાગે છે કે શું? હવે અહીંયા કને પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસ બંને એ વાતચીત કરે છે કે શું? હા ઠીક, કાંઈ નહીં, હા ઠીક કાંઈ નહીં, પોસ્ટ માસ્ટરે ઉતાવળે વાત વાળી। હવે પોસ્ટ માસ્ટર કહે છે કે હા કાંઈ એ કશું વાંધો નહીં, એ વાત બધી એ જવા દો। પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતાં કરતાં અંદર ચાલ્યા ગયા। હવે પોસ્ટ માસ્ટર જ્યાં હતા એ પોસ્ટ માસ્ટરે પોતે પોસ્ટ ઓફિસ ના એ દરવાજા પાસે આવે છે અને જ્યાં આંગણાનો જે ખુલ્લો ભાગ છે ત્યાં એ પ્રવેશ કરે છે, ત્યાં બંને વાતો કરતાં કરતાં લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર બંને એ જુદા પડે છે અને અંદર ચાલ્યા જાય છે પોસ્ટ ઓફિસમાં। એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંકતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર એ સમાચાર ન હતા। જે અલી પોતાની દીકરી જે માટે જે પોતે દુઃખી થતો હતો એ વાત તો પોતે પોસ્ટ માસ્ટર ન સમજી શક્યા, એવી જ પોતાની દીકરીના આજ સુધી સમાચાર નથી આવ્યા તેનું પણ એમને એ ચિંતા હતી અને માટે પાછા સમાચારની ચિંતાથી રાત્રિ એ ગાળવાના હતા અને પોતાની દીકરીની એ ચિંતામાં ચિંતામાં એ પોસ્ટ માસ્ટર એ પોતે આખી જે રાત છે એ જે એ પોતે આખી રાત છે એ ગાળવાના હતા એટલે એ પસાર કરવાના હતા। આશ્ચર્ય શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા અને એ પોતાના દિવાનખંડમાં બેઠા હતા ને પછી પાસેની જે કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યું। હવે અહીંયા પોસ્ટ માસ્ટર પોતાની દીકરીના એ સમાચાર જે સમાચારની રાહ જોઈને હવે પોતાના જે દિવાનખંડ એટલે કે જ્યાં અહીં રહેવા જે જગ્યા એ શયનખંડ છે ત્યાં આવીને પોતે એ પોતાના એ ત્યાં એ કોલસાની સગડીમાં એ કરીને મધુર તાપ એ કરવા લાગ્યા અને બંને એ વાતચીત કરવા લાગ્યા અને એ સમયમાં જ્યારે એ સમયમાં હવે કેમ, કારણ કે અહીંયા કને પોસ્ટ માસ્ટર છે એ દીકરીની જે પોતાની દીકરીની રાહ જોઈને એ બેઠા છે એટલા માટે। તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે પોસ્ટ જે પોસ્ટ ઓફિસ નામની એ નવલિકા હતી એ નવલિકામાં અલી ડોસો અને જે પોસ્ટ માસ્ટરની છે બંનેની એક પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે। તો અહીંયા આપણને આ જે નવલિકા પરથી એ બોધ પાડવા મળ્યો કે વીરાના આંસુ છે, દુઃખની લાગણી શું જોવા મળે એ આ નવલિકામાંથી એ જોવા મળે છે। કારણ કે દરેકના જીવનમાં આનંદ અને દુઃખ એ સમાયેલા હોય છે તો એ આપણને આ નવલિકામાં જોવા મળે છે। તો મિત્રો હવે આ પાઠ આપણે એ પૂરો થઈએ એના પછીને આપણે હવે એના એ પ્રશ્ન થોડાકે લઈ લઈએ। તો અહીંયા પ્રશ્નો લઈ લઈએ, પ્રશ્નોમાં એક લઈએ કે અહીંયા લેખકના મતે અર્ધુ જગત ક્યારે શાંત થઈ જાય છે? લેખકના મતે અર્ધુ જગત ક્યારે શાંત થાય છે? આ પ્રશ્ન નહીં કે લેખકના મતે અર્ધુ જગત ક્યારે શાંત થાય છે આપણા માટે મહત્વનો એ પ્રશ્ન છે કે સ્નેહ અને વિરહ એ અલી ડોસાને ક્યારે સમજાય છે? સ્નેહ અને વિરહ એ અલી ડોસાને ક્યારે સમજાય છે? અલી ડોસાને
अली ढोसाने क्यारे समझाय छे? आ प्रश्न नंबर बी। प्रश्न नंबर त्रण, अली ढोसानु पात्र लेखन करो। अली ढोसानु पात्र लेखन करो। आ त्रण प्रश्नों आपणे याद राखवाना। જે પોસ્ટ ઓફિસ જે નવલકથા જે નવલિકા છે એ નવલિકા ઉપરથી આપણને આ પ્રશ્નો તમારે ધ્યાન રાખવાના મિત્રો। આપણે આ પોસ્ટ ઓફિસ નામની એ નવલિકા એ ભણ્યા અને હવે પછીના વિડીયામાં એ આપણે ભણવાનું છે એમ ઉગાર્યો ચંદ્રહાસ નામનું આખ્યાન પણ ભણવાનું છે।